વડીલો અને મિત્રો તો બધા લગભગ જાણીતા પરિચિત ચહેરાઓ છે કેટલાક એવા પણ ખરા ચહેરાઓ કે જે સામે બેઠા હોય તો બોલતા જરાક સભાન થઈ જવાય અને એવું થાય કે અહીંયા આપણે બહુ કશું કહેવાય કે ના કહેવાય પણ હવે એવું છે કે જમાનો શરમ મૂકવાનો છે પત્રકારત્વમાં આવ્યા હોઈએ ત્યારે તો ખાસ એટલે હવે આપદ ધર્મ કેવા કેવા હોય છે બધા કોઈને આપદ્ધર્મે વડાપ્રધાન બનવું પડે કોઈને વક્તવ્ય આપવું પડે બધા આપદ્ધર્મ પોતપોતાના હોય છે અત્યારે એક બહુ સુખ છે આ બે હજાર ઓગણીસમાં તમારી સામે બોલવા ઊભો થયો છું ત્યારે કે હવે ગુજરાતી ભાષાનું શું થશે એવી ચિંતા કરવાની નથી રહી એટલે જે આ હોલમાં કોઈ નહીં જ કરતું હોય આમ તો ક્યાંય કોઈ નથી કરતું પણ જે કહે છે કે અમે કરીએ છીએ એમને બી મારે કહેવાનું મૂકી દેજો કારણ કે ગુજરાતી ભાષાની ચિંતા આમ તો ક્યારેય કરવા જેવી હતી નહીં પણ અત્યારે તો સવિશેષ નથી કરવા જેવી આમાં ત્રણ શબ્દો અમે અશોકભાઈ જોડે વાત કરતા હતા કે આપણે શું વિષય રાખીએ તો આ ત્રણ વિશેષણો કે ત્રણ શબ્દો આપણે આપ્યા છે કે લોકભાષા એક કઈ તો મને હંમેશા એવું લાગ્યું છે જ્યારે ગુજરાતી બચ્ચાઓની ઝુંબેશ આ જ હોલમાં એકાદ વાર મને સાંભળે છે મેં એક બહુ જરા આકરો બ્લોગ લખેલો અને એવું કશુંક હતું અહીંયા બધા બહુ પદ્મશ્રીને બીજા ઘણા બધા નામો હતા અને એમ એવું હતું કે ભાઈ ગુજરાતી આમ થયું ને ગુજરાતીનું આમ થઈ જશે ત્યારે મેં એનું હેડિંગ કર્યું હતું કે સો માણસની સભા આ જે ગુજરાતી બચાવો કાર્યક્રમ છે તે દ્વારા બી ગુજરાતની વસ્તી સાડા પાંચ છ કરોડ તો હતી એટલે આ ગુજરાતી બચાવવાળી આખી જે વાત છે એમાંથી આપણે નીકળી ગયા અથવા નીકળી જઈએ એક બહુ મને તો બહુ હાસ છે હું તો હતો જ નહીં એમાં કોઈથી પણ હું જોઉં છું કે આપણે નહીં જોયેલા આપણે જેને ધમકી અથવા તો આફત ગણતા હતા એવી ટેકનોલોજીથી માંડીને બીજી કેટ કેટલી વસ્તુઓને લીધે મને કેમ ચિંતા નહોતી મને તો ગુજરાતી ભાષા બહુ વાલી છે મને જેટલી ભાષાઓ વાંચતા લખતા આવડે છે એ બધી જ મને બહુ વાલી છે આપણે માને પ્રેમ કરવા માટે માસીને ગાળ દીધા કરીએ એ તો કોઈ દાડો મને સમજણમાં જ નથી ઉતરતું પણ મને ગુજરાતી ભાષા માટે જરા વિશેષ પ્રેમ છે કારણ કે મને વધારે આવડે છે બીજી એટલી નથી આવડતી તો લોકભાષા જે ગુજરાતી છે આ લોકભાષા શબ્દ માટે બી મારે શ્રેય છે તે ગુજરાતી લેક્સિકનને આપવાનું થાય કારણ કે એમણે લોકકોષ કર્યો આ લોકકોષ એટલે શું તો કે ભાઈ શબ્દકોષની બહાર પણ આમ તો સારા શબ્દકોષો હોય તેમાં ઘણું બધું હોય પણ શબ્દકોષોની બહાર પણ એક જીવાતું જીવન હોય છે અને એની જે ભાષા અને તેના જે શબ્દો તે લોકકોષમાં આવે તો આ જે લોકભાષા છે તમને શું લાગે છે ભાષા શબ્દકોષોના આધારે જીવે છે ભાષા પોતાના જોરે ભાષાનું મૂળ કામ પ્રત્યાયન એટલે ગુજરાતીમાં કહીએ તો કમ્યુનિકેશન બરાબર એ ભાષાનું કામ પ્રત્યાયન કરવાનું છે એ જ્યાં સુધી થાય ત્યાં સુધી ભાષા જીવે સાહિત્યકારો લેખકો રજનીભાઈ બેઠા છે કે પ્રકાશભાઈ બેઠા છે એક બહુ વિશિષ્ટ સંયોગ છે કે બે જણા જે જોડે બેઠા છે અમારા કાર્યક્રમમાં તો હોય છે ગુજરાતી ભાષાને ગુજરાતી ભાષાની સમૃદ્ધિને ગુજરાતી ભાષાની મૌલિક અભિવ્યક્તિને બહુ જ પોતિકું અને આગવું પ્રદાન કરનારા આ બે જણા જોડે બેઠા છે એ બેનું પ્રદાન આજથી પચાસ પંચોતેર વર્ષ પછી જ્યારે મૂલ્યાંકન કરનારાઓ વાડાબંધીની બહાર નીકળ્યા હશે છાવણીઓ તૂટી ગઈ હશે અપ્રસ્તુત થઈ ગઈ હશે ત્યારે કોઈ કરશે મૂલ્યાંકન કે આ લોકોએ ગુજરાતી ભાષાને શું આપ્યું પણ ભાષા જીવતી નથી ભાષાને એ લોકોએ સૌંદર્ય આપ્યું ભાષાને ઘરેણાં પહેરાવ્યા ભાષાને સુંદર વસ્ત્રો પહેરાવ્યા ભાષાનું શરીર તો લોકો છે ભાષા લોકોથી જીવે છે કોઈ માયનો લાલ એમ કે અમે ભાષાને જીવાડીએ તો એ તો બહુ હાસ્યાસ્પદ વાત છે એટલે મને કદી એવી ચિંતા નહોતી લોકભાષા ગુજરાતી લોકોથી જીવે છે અને જ્યાં સુધી ગુજરાતી લોકો છે ત્યાં સુધી જીવવાની નહીં હોય દાડે મરી જશે તો એની હાઈ હોય શું અત્યારથી અત્યારે તો લોકો છે ને પછી આખું દસ પંદર વર્ષ ચાલ્યું કે ભાઈ શું કરું મીડિયમ આ મીડિયમ પેલું મીડિયમ મીડિયમમાં તો એવી માથાકૂટ થઈ કે બાવાના બેય બગડ્યા આપણા છોકરાને નથી અંગ્રેજી આવડતું નથી ગુજરાતી નથી શેક્સપિયર વાંચ્યો નથી મુનશી બરાબર તો એ આપણે ગુણવત્તાની ચર્ચા કરવાને બદલે અને ચોક્કસ મોહની ટીકા મોહથી ચેતવાનું એ બધું જ હોય પણ એક ભાષા આવડશે તો બીજી આવડશે એક ભાષા માટે પ્રેમ થશે તો બીજી ભાષા માટે પ્રેમ થશે આ બાબતમાં પ્રચાર કર્યા વગર જાણે કે એક ચઢાઈ થઈ છે અને ચઢાઈ ક્યાંથી થઈ હતી સમાજમાંથી થઈ હતી તો આખો એક ગાળો હતો ત્યારે હું વિચારતો હતો કે શું કરવું જોઈએ તો મને એ વખતે એવું લાગ્યું કે કદાચ ગુજરાતી જ્ઞાન ભાષા બને તો એ વધારે પ્રસ્તુત વધારે ઉપયોગી અને એટલે વધારે ટકાઉ બને હવે સવાલ એ આવ્યો કે જ્ઞાન એટલે શું હવે જ્ઞાન અત્યારે અને ઘણા જ્ઞાન એટલે જેનાથી ડિગ્રી મળે આનો કંઈક સંસ્કૃત કોઈએ સરસ બનાવી દેવું જોઈએ જેને આવડતું હોય તેને સા વિદ્યા એ વિમુક્ત છે આવું કશું કે જેનાથી ડિગ્રી મળે તે જ્ઞાન છે આવું એક સંસ્કૃત સુભાષિત આપણે બનાવી દેવું જોઈએ જેથી વસ્તુ આપણી પરંપરામાં દાખલ થઈ જાય તો ડિગ્રી મળે અને નોકરી મળે તેને આપણે જ્ઞાન ગણતા થઈ ગયા હવે એન્જિનિયરિંગના ચોપડા એ તો ગુજરાતીમાં આવે નહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગુજરાતીમાં ભણાય નહીં તો શું ગુજરાતી ભાષા નકામી આવો એક સારા ઇરાદાથી એક વિશ્લેષણથી એક સમજવાના ઇરાદાથી પણ આવો એક આખો ક્રમ ઉપક્રમ ચાલ્યો કે ગુજરાતી એમાં હું પણ હતો અને મને પણ એવું લાગતું કે ગુજરાતી જ્ઞાન ભાષા બને તો મોટું કામ થાય ભાષાના અસ્તિત્વ વિશે મને ચિંતા નહોતી પણ એ વધારે કેમ જીવતી રહે તો મને એવું થયું પછી જ્ઞાનનો બીજો અર્થ ઉઘડ્યો જેમ જેમ આપણે આપણું તો અજ્ઞાન અઘાત હોય છે જેમ જેમ મોટા થઈએ જો થઈએ તો તો ધીમે ધીમે ઓછું થતું જાય તો વાંચ્યા પછી સમજાતું ગયું કે જ્ઞાન તો આપણી ભાષામાં અઢળક છે અદ્ભુત છે અને ચાલુ ભાષામાં કહું તો એનું અંગ્રેજી કરીએ તો બહુ ચાલે આપણી પાછી એ બી એક ફૂટપટ્ટી છે કે અંગ્રેજી કરીએ ગુજરાતી સારી ફિલ્મ કેવી તો કે હિન્દી જેવી જ છે એમ એટલે આપણું સર્વોચ્ચ જ્ઞાન કેવું અંગ્રેજી એવું ના હોય ભાઈ જ્ઞાન જ્ઞાન એ હોય આપણે જેને કન્ટેન્ટ કહીએ છીએ ગુજરાતી ભાષામાં શું નથી હમણાં જ અમે થોડા મિત્રો સાથે વાત કરતા હતા કે મેં કીધું ને કે આપણું તો અજ્ઞાન અઘાધ હોય છે મનુભાઈ પંચોળીનું એક પુસ્તક વાંચવામાં આવ્યું આપણો વૈભવ અને વારસો આટલું નાનું પુસ્તક અને એમાં શું કામ થયું છે મને એમ છે કે જો આ જ્ઞાન નથી તો જ્ઞાન શું છે અને એ પુસ્તકની પ્રસ્તાવનામાં આગળ પંડિત સુખલાલજીએ લખ્યું છે કે બીજું બધું તો બરાબર મનુભાઈ મેટ્રિક સુધી બી નહોતા પહોંચ્યા ને બધી વાત તો ખરી પણ ગુજરાતી ભાષાનું સામર્થ્ય અને એની અભિવ્યક્તિની તાકાત એના વિશે જેને પણ શંકા હોય તે આ પુસ્તક વાંચે તો તમામ શંકા દૂર થઈ જાય અને આ તો એક પુસ્તક છે એક માત્ર નથી આવા તો અનેક પુસ્તકો છે અને એવું નથી કે જેટલા મરી ગયા એમના જ સારા છે અથવા જે જેમના સારા છે તે મરે પછી જ વખાણ કરવા એવું નથી એ સતત લખાતું આવે છે પણ આપણે એક તો સવાલ એ આવ્યો કે જ્ઞાન ભાષા તો ભાઈ જ્ઞાન ભાષા તો ઓલરેડી છે એટલે લોકભાષા તો જીવવાની જ છે જ્ઞાન ભાષામાં એવું છે કે બધું મમીફાઈડ બહુ ઝડપથી થઈ જાય છે આપણું જે સંચિત જ્ઞાન અથવા તો આપણને મળેલું નવું સર્જાતું જે જ્ઞાન છે આપણી ભાષામાં તે જોઈએ તે રીતે પહોંચતું નથી તો એ એક પ્રશ્ન થયો એટલે મને હંમેશા એવું થાય કે કોઈ બી મુદ્દો હોય તો આપણે સાચું નિદાન એના સુધી જઈએ તો કદાચ આપણને વધારે મદદરૂપ થાય કે ભાઈ આપણે હવે શું કરવાનું રહે છે તો જ્ઞાન ભાષામાં એ વખતે હું જ્યારે વિચારતો ત્યારે મને આપણી મારા મનમાં જ્ઞાન એટલે વિજ્ઞાન એવું હતું બહુ તો ઇતિહાસ તો એ મોડલમાં ઉત્તમ કામ કરનારા નગેન્દ્રભાઈ છે કે હર્ષલ છે કે એ માંડીને એમની આગળ અને પાછળ બીજા ઘણા બધા લોકો તો મને થયું કે એ પણ છે દાર્શનિક જ્ઞાન છે આપણે જેને વિજ્ઞાનનું જ્ઞાન ભલે પાઠ્યપુસ્તકો નથી પણ વિજ્ઞાનનું જ્ઞાન બહારની દુનિયાની સમજ ગુજરાતીમાં તમે કેળવી શકો એવું જ્ઞાન પણ છે અને તેમ છતાં આપણને કેમ સતત એક પ્રકારે અસલામતીનો અનુભવ કેમ થાય છે એનું એક કારણ બે કારણ મને મુખ્ય જોવા મળ્યા એક કારણ આપણું પોતાનું ઘર મારી દીકરી અંગ્રેજી મીડિયમમાં ભણે છે મારી દીકરી અંગ્રેજી મીડિયમમાં ભણે છે એ રાષ્ટ્રદ્રોહ કે ગુજરાત દ્રોહ કે ભાષાદ્રોહ નથી અને મીડિયમ એ સાંયોગિક બાબત છે એને ભાષાના પ્રેમ જોડે કોઈ સંબંધ નથી આ વસ્તુ સૌથી પહેલાં મા બાપોએ સમજવાની હોય મા બાપો એ ના સમજે એટલે કાં અપરાધ ભાવમાં આવે કાં મોહમાં આવે અને બે છેવટે લઈ જાય આડા રસ્તે તો આ પ્રકારે જે વાત છે બીજું એટલે આપણે મારો મારું અહીંયા જે સભા થયેલી જેની હું વાત કરું છું એમાં આપણા એક વક્તાએ કહ્યું કે મારો ગ્રેન્ડ ચિલ્ડ્રન મારી જોડે વાત નથી કરતા બોલો ભાઈ મારી સહાનુભૂતિ છે પણ એ તમારો પ્રોબ્લેમ છે એ ગુજરાતનો નથી બરાબર છે તમે એને સામાન્યકરણ ના કરો તમારું પૌતું તમારી જોડે વાત નથી કરતું તો તમે જખ મારો છો ગુજરાતી ગુજરાતી શું કરો છો પહેલાં ત્યાં કરો દુનિયાને ગુજરાતી શીખવાડો શું કરવા નીકળો છો અને તમે નથી કરી શકતા આવું જાહેરમાં કમસે કમ પોતાની આબરૂ પોતાના હાથે તો ના કાઢો બીજા આપણે જજ કર્યું કે ગુજરાતી ભાષા રસાતાળ જવા બેઠી છે એવું આપણને છાપા વાંચીને લાગ્યું છાપાની કોલમો હવે આ બે જણા છાપામાં લખે છે ઉત્તમ લખ્યું છે હમણાં છાપામાં બીજા કેટલા દીપક છે બીજા કેટલાક ઉત્તમ લખનારા બેઠા છે પણ એકંદર જે ધોરણ હતું આપણે એ ના સમજ્યા કે ભાઈ ભાષા છે ને ખાસ કરીને સારી લોકભાષા તો મેં કીધું કે આપણે વાત જ નથી કરતા એ તો જીવવાની છે સારી ભાષા એક ઉત્ક્રાંત થતી રહેલી ભાષા એ તો છે ને તે પ્રસાર માધ્યમોને કારણે કારણે નહીં એમના હોવા છતાં જીવવાની છે એ તો બિચારા નિર્દોષ છે એ એમનાથી ભૂલથી જે કંઈ થોડું ઘણું સારું થઈ જાય એ કરે છે આપણે એને ભાષાનો ભાષાની તંદુરસ્તી માપવાનો માપદંડ ના બનાવીએ હવે તો શું પહેલાંના વખતમાં એવું હતું કે ભાઈ લોકો સુધી પહોંચવું કેવી રીતે પ્રસાર માધ્યમો આ છે પ્રસાર માધ્યમોમાં પછી અમુક લખનારા અમુક લખનારાનું અમુક પ્રકારની લોકપ્રિયતા એનું અમુક પ્રકારનું મહિમા મંડન એમાં આવતા ભાષાના પ્રશ્નો એનું એક હદ કરતાં વધારે એક પ્રકારે ચર્ચા થયા કરી અને મૂળ મુદ્દો બાજુ પર રહી ગયો કે મારો ગોળી યાર જેમને લખતા નથી આવડતું અને જેમને લોકો બહુ જ વાંચે છે તો વાંચવા દો કારણ કે લોકોમાં બધા જ પ્રકારના લોકો છે આપણે ત્યાં જલારામ જ્યોત બી ચાલે અને પ્લે બોય આવતું નથી ગુજરાતીમાં બાકી એ ચાલે અને ઘણા ત્યાં બે આવતા હોય એમાં કશો વિરોધાભાસ નથી એટલે આપણે એને કારણે એક ખોટા એક હતાશાની ખોટા એક સંરક્ષણાત્મક માનસિકતામાં આવ્યા આવી માનસિકતા અથવા આવી ચિંતા જો નિસ્બત એક વસ્તુ છે નિસ્બત હોય ને એ માણસ ચિંતા કર્યા પછી બીજું કશું કરે ચિંતા કર્યા પછી ગેર જઈને જમીને ઊંઘી ના જાય તો ચિંતા કરનારો માણસ જે વાળો માણસ હોય એને એમ થાય કે કેમ કરીને મારી ભાષાની આવરદાની દોરી હું લંબાવું એને એવું થાય કે યાર માની તબિયત સારી છે એંસી વર્ષે એ બી સારી રહે એવું હું શું કરું તો એવા ઉપક્રમોમાંથી શબ્દકોશ થાય છે એવું એવા ઉપક્રમોમાંથી ગુજરાતી લેક્સિકન થાય છે એવા ઉપક્રમોમાંથી આજે હું તમને કહું કે મારો એકેય દિવસ અને મારા જેવા ઘણા બધા લોકો છે અશોકભાઈ જેમનો એકેય દિવસ લેક્સિકન વાપર્યા વગર નહીં જતો હોય આજે સાર્થ જોડણી કોષ મારો જે જર્જરિત થઈ ગયેલો છે વિદ્યાપીઠને નહીં ગમે મારી સંસ્થા છે જેમાંથી તમે મને ડૉક્ટર જાહેર કર્યો છે પણ એ એ સાર્થ જોડણી કોષ મારે હવે વાપરવાનો નથી થતો એક આનું છે લેક્સિકનનું એપ છે અને ભગવદ્ ગો મંડળ છે તમે કલ્પના કરો કોઈ માણસ એક માણસ રતિકાકા અને એનું એક જે વિઝન હોય એની એક જે કામ કરવાની લગ્ન હોય કોઈ ગુજરાતનો સામાન્ય નહીં અસામાન્ય માણસ કલ્પના ના કરી શકે કે મારે ઘેર હું ભગવદ્ મંડળના ગ્રંથો વસાવીશ કે ભાઈ કાંઈ નહીં ટેકનોલોજી આક્રમણ ના આક્રમણ નહીં આપણે એ જ ટેકનોલોજીમાં ભગવદ ગોમંડળ ઉપલબ્ધ બનાવો સાર્થ ઉપલબ્ધ બનાવો કંઈક કેટલાક શબ્દકોષ બીજા આપો તો આ એક અપ્રોચ હોય છે ભવિષ્ય ભાષા એટલે ભવિષ્ય માટેની એવું નહીં પણ ભવિષ્યમાં પણ જેની તંદુરસ્તી સારી રહેવાની છે જે સ્વસ્થ રહેવાની છે જે ધબકતી રહેવાની છે એવી જે ભવિષ્ય ભાષા છે તેનું કામ એ આવા બધા કામોનો સરવાળો છે જે રતિકાકા એ લેક્સિકનના ઉપક્રમે કર્યું અને મને આનંદ બહુ એ વાતનો છે કે લેક્સિકનનું કામ એકવાર થયા પછી સ્ટેટિક એટલે કે સ્થગિત ના થઈ ગયું એમાં સતત નવા નવા ઉમેરા થયા કરે છે એ બહુ જ આનંદની વાત છે અને મને એમ છે કે ભાષાની સેવા અચ્છા ને સેવા બહુ ખરાબ શબ્દ છે એમાં પગ દબાવનારા ક્યારે ગળું દબાવી નાખે ને ખબર નથી પડતી એટલે આ લોકો સેવા સેવા નથી કરતા ને એટલે મારો ભરોસો જળવાઈ રહ્યો છે અશોકભાઈ તો મિત્ર છે એટલે એમને તો મિત્રાચારીમાં જે કહીએ તે ચાલે પણ મિત્ર ઉપરાંત હું એક હંમેશા પેલો કાયમી ક્રિટિકના રોલમાં બી હોઉં છું તો મને એમના માટે ભાવ જળવાઈ રહ્યો છે કે ભાઈ એ છે કે મૈત્રી છે કે ભાઈ ના બરાબર છે એ પેલું સેવા સેવા કે ભાઈ ભાષાની સેવા એવું નહીં યાર આપણને મજા આવતી હોય ને તો કરો કોઈ આપણે ત્યાં ચોખા ચડાવવા નથી આવ્યો ભાષાની સેવા કરો એટલે માથે મોગટો પહેરીને ફરશો નહીં મહેરબાની કરીને ભાષાના જે કરો તે દિલથી કરો તમને મજા આવશે ને તમને આવવાની જ છે આટલી એક સાદી વાત છે કે ભાઈ આ વસ્તુ ચેપનો મામલો છે અને અંદરનો જે આનંદ છે એના જેવી ચેપી વસ્તુ બીજી એકય નથી મને જો મજા આવશે મારા કામમાં અને તમે જો સરહૃદય હશો તો તમને પણ આવશે હવે સવાલ આ સરહૃદયો શોધવાનો છે કે ભાઈ મહેન્દ્ર મેઘાણીના જમાનામાં વોટ્સએપ હોત તો એમણે આટલી બધી મહેનત કરીને આગોતરા લવાજમો ઉઘરાઈને આટલી બધી ગ્રંથાવલીઓને સંપૂર્ટો કરવા પડત દાદાને જ આપણે પૂછી શકીએ એમ છીએ પણ હું એવું સમજો છું કદાચ નાય કરવા પડત મૂળ સવાલ શું હતો વિતરણનો સવાલ હતો કે ભાઈ આપણે ઉત્તમ વસ્તુઓ પસંદ કરીએ ઉત્તમ વસ્તુઓ ચૂંટીએ અને પછી લોકો સુધી પહોંચાડવાની કેવી રીતે તો કે ભાઈ એક માધ્યમથી આ બીજા માધ્યમથી આજે આપણી પાસે સૌથી મોટી તાકાત જે આપણી નબળાઈ મર્યાદા ભયસ્થાન જે ગણો તે પણ છે આપણે ક્યાં ફોકસ કરીએ છીએ ક્યાં આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ એની પર આધાર છે તો મને એમ છે કે આ એક વસ્તુ એવી છે કે જેની પર આપણે ભાઈ છાપામાં લખનારા બોગસ લખે છે ને તો તમે એમાં ભજીયાને ચટણી ખાઈને ફેંકી દો તમને સારું ખબર પડે છે ને ચાલો આપણે એવું ગ્રુપ બનાવીએ આપણે એવા ગ્રુપ બનાવીએ હું તો મનુભાઈનું મનુભાઈનું જેટલું જેટલું જેમ જેમ વાંચતો જાઉં છું એમ એમ મને એમ થાય છે કે આ બધું ફરીને ફરી કેવી રીતે એક પ્રકારે ચલણમાં રાખીએ આપણે મને એક અશોકભાઈ આપણે આગળ બી એના વિશે વાત કરીશું પણ એક મને એ બહુ કરવા જેવું કામ લાગે છે કે આપણે ત્યાં બધું સર્જાયું અને લુપ્ત થઈ ગયું અંગ્રેજીમાં જેને શેલ્ફ લાઈફ કહે છે એ શેલ્ફ લાઈફ હવે દરેક વસ્તુની બહુ ઓછી હોય છે તો આપણે એકવાર કોઈ વસ્તુ કરીએ એનાથી ઇતિશ્રી થઈ જતું નથી તો આવી વસ્તુઓ જૂનું આપણે જેને ખરા અર્થમાં ક્લાસિક અને ક્લાસિક એટલે સરસ્વતી ચંદ્રના ચાર ભાગ વાંચી જવાય એ નહીં એ એનો જુદો આનંદ છે પણ એવું કશુંક કે જેનું અત્યારે પણ મૂલ્ય છે જેની અત્યારે પણ પ્રાસંગિકતા છે અને એ પ્રાસંગિકતા ચિરંતન છે આવી વસ્તુઓ આપણી ભાષામાંથી શોધી શોધીને વીણી વીણીને હજી આપણી પાસે બહુ એવા માણસો છે બહુ એવા માર્ગદર્શકો છે જેમણે આ ક્ષેત્રમાં બહુ જ કામ કર્યું છે જે એવું કશુંક જાણે છે જે હું નથી જાણતો મારા પછીની પેઢી નથી જાણતી તો આવું જે વિસ્મૃત જ્ઞાન છે ગુજરાતીમાં એને આપણે સંગરીએ કોઈને કોઈ સ્વરૂપે એને વહેતું કરીએ અત્યારે એક ડીવીટી બનાવવાથી એ કામ નથી થવાનું એની અંદરની સામગ્રી આપણે કેવી રીતે ફેરવ્યા કરીએ કોપીરાઇટનો ઇસ્યુ હોય તો એ જોઈ લઈએ પણ એ કેવી રીતે ફેરવ્યા કરીએ તો એ મને એમ છે કે એ પણ એક બહુ જ અગત્યનો મુદ્દો કે આપણે અને બીજી એક વાત આ જ્યારે હું કહું છું ત્યારે જે ભાષાવાળા છે મિત્રો કે જેમને ભાષાની બહુ જ આગ્રહ અને ભાષાનું આમ ટૂંકમાં સાહિત્યવાળા આપણે જ્યાં હું બોલી રહ્યો છું ત્યાં વાળા બધા મિત્રો એ લોકો પોપ્યુલર અને પોપ્યુલિસ્ટ આ બે શબ્દ વચ્ચેનો ફરક બહુ પ્રાથમિક છે મને એ નથી સમજણ પડતી કે ભલભલા લોકોને એ કેમ નથી સમજણ પડતી એટલે કોઈ પણ વસ્તુ પોપ્યુલર હોવાને કારણે ખરાબ નથી થઈ જતી પોપ્યુલર હોવાને કારણે સારી પણ નથી થઈ જતી તો આવો એક ભેદ પાડીને આપણે આ જે કામ છે સહિયારું કામ ભાઈ મને પ્રકાશભાઈ જોડે નથી ફાવતું તો નહીં યાર નિરીક્ષક નહીં આપણે સર્ક્યુલેટ કરવાનું પણ તમને જે કશુંક સારું ગમે છે સારું એટલે આપણે અત્યારે રાજકારણ બાજુ નથી જતા આપણે જે ગુજરાતમાં જ્ઞાન વારસો છે તેની વાત કરીએ છે આવું કશુંક કરીએ આપણે તો આવું એક વાત પણ થઈ શકે છેલ્લે બે ત્રણ વાત ઝડપથી કહીને મારી વાત પૂરી કરું સૌથી સશક્ત માધ્યમ અથવા સશક્ત માધ્યમોમાંનું એક એ વિડીયો છે અને આજની તારીખમાં તમને બધા એવું કહેતા સાંભળવા મળશે ને સાચા છે કે લોકો વિડીયો જ જુએ છે વાંચતા નથી ભાઈ ઠીક છે યાર બાળક નાનું છે એને લાલ ગોળીને બદલે લીલી ગોળી ગમે છે તો લીલી આપો આપણે હું ગુજરાતી ભાષાનું કામ મારું ગામ ગણતો હોઉં તો મારે આ પ્રકારની સામગ્રીને મેં કહ્યું તેમ કોપીરાઈટનું ધ્યાન રાખીને આપણે સેવા કરીએ એટલે ગમે તેમ લૂંટફાટ કરવાનો અધિકાર નથી મળી જતો સો એ ધ્યાન રાખીને પણ આ એક ઉત્તમ માધ્યમ છે અને એમાં શું થઈ શકે એની વાત લેક્સિકન અથવા બીજા મિત્રો હવે એમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટની પણ જરૂર નથી ખાલી એક સુગ્રથિત પ્રયત્ન જેમાં જાત થોડીક પાછળ હોય અત્યારે તો મરીજનું ફટકારી દેવાનું પછી નામ લખીએ બી ખરા ના બી લખીએ ક્રેડિટ એવી રીતે આપીએ કે અડધા કારણ કે ફેસબુક પર કોઈ વાંચતું નથી હોતું જોતા હોય છે બધા જોવું ને વાંચવું બે જુદી પ્રક્રિયાઓ છે એટલે જોનારાને એવું જ લાગે છે કે આ તો આ ભય જ લખ્યું હશે પેલા એ નીચે સ્પષ્ટ લખ્યું હોય ને તો એ કહેવા તમે જોરદાર લખ્યું બાકી પેલું રીડ મોરવાળું બી ના કર્યું હોય કવિએ એટલે આવી એક છે તો વિડિયો આપણી પાસે એક બહુ જ સશક્ત માધ્યમ છે બીજું વિશ્વ વિશ્વ માતૃભાષા દિવસની એક ચિરંતન સ્ટોરી કે ગુજરાતી માધ્યમમાં આટલા બાળકો ગુજરાતી ભાષામાં નાપાસ થાય છે હવે ભાઈ એમાં ગુજરાતી ભાષાનો વાંક નથી એ શિક્ષણ એ ભાષા બચાવનો મુદ્દો નથી એ શિક્ષણ બચાવનો મુદ્દો છે ગુજરાતી સિવાયમાં પણ નાપાસ થાય છે શિક્ષણનું સ્તર એટલું બધું નીચે ગયું છે અને એની સામે આજે આપણી પાસે ટેકનોલોજી છે આપણે ફરિયાદની માનસિકતામાંથી બહાર આવીને વિચારવાની જરૂર છે એક પેલો સલમાન ખાન આપણો દેશી નહીં શર્ટવાળો સલમાન ખાન છે અમેરિકામાં તો એ માણસ એની ચેનલ ચલાવે છે ખાન એકેડેમી કરીને અને એ દરેક વિષયના નાના નાના વિડીયો આજથી વર્ષો થઈ એણે કામ ચાલુ કર્યું છે એનું એટલું મોટું કામ છે મને હંમેશા એવી લાલચ રહે કે રમેશભાઈ બી શાહ બેઠા છે બીજા ઘણા લોકો ઉત્તમ શિક્ષકો છે મને એવું થાય કે એ લોકોનો વારસો એ લોકોનો જ્ઞાન વારસો કોઈ એક મુદ્દો મુદ્દાનો પેટા મુદ્દો એની પાંચ છ સાત આઠ મિનિટની વિડીયો ક્લિપ આવો એક પ્રોજેક્ટ જુદા જુદા વિષયોમાં હજી સચ્ચિદાન સ્વામીની ભાષામાં કહું તો છેલ્લી ટ્રેન છે હજી આવા લોકો છે એ લોકોનું આપણે સરસ રીતે આયોજનપૂર્વક પેકેજ કરીને એ જ્ઞાન સંચિત કરી લે વિડીયો સ્વરૂપે તો એ ગુજરાતી ભાષાનું બહુ મોટું કામ થશે અને સારી રીતે શીખવવું એ કળા છે અમારો ભાઈબંધ છે હસીત મહેતા ત્યાં અમે નડિયાદ પત્રકારત્વની કોલેજ પણ ચલાવીએ છીએ હસીતને એકવાર અમે ક્યાંક બહારથી આવતા હતા અને પછી ગાડીમાં ટોલ ટપ્પા કરતા હતા તો અખો એ પહેલો વ્યંગકાર કે પહેલો કવિ મેં કીધું પ્રોફેસર આ બધું તમારા માટે રાખેલું છે અમને આ બધા મૂકી લેવા દેવાની એમ તો મજા આવે અને પછી અડધો કલાક એણે જે અખા વિશે વાત કરી મને થયું કે ગાડી ચલાવતો તો એ વખતે વિડીયો રેકોર્ડિંગ હોત તમે વિડીયો કરી હોત એ વાત તમે કોઈને બી સંભળાવો ને કોઈ પણ માણસને અખામાં રસ પડે તો આવા લોકો આપણી પાસે છે આવું એક વિડીયો આપણે સંગ્રહ અને આયોજનપૂર્વક અભ્યાસક્રમનો પણ કેમ ના હોય નાનેથી મોટા ધોરણના પાઠ્ય ખાન એ કરે છે સલમાન ખાને અભ્યાસક્રમનું કર્યું છે કોલેજ લેવલના કેટલા બધા ક્ષેત્રો એણે કર્યા છે તો એ એક વાત છે અને છેલ્લી વાત ગૌરવ મને ખબર છે બહુ ગંદો શબ્દ છે ગુજરાતમાં પણ ગુજરાતી ભાષાનું ગૌરવ કોઈના ભોગે નહીં ભાઈ તમને દેવદત્ત પટનાયક વાંચવો છે વાંચો અમીશ વાંચવો છે વાંચો મનુભાઈને વાંચો તો ખરા અને પછી જુઓ તો ખરા એટલી સ્વસ્થતા રાખીને જુઓ કોઈ જ પેલા પ્રાંતવાદના ગૌરવ વગર કે બોસ બાપ કોણ છે જોઈએ ને આપણે ચાલો એટલું તો આપણે કરીએ એટલું ગૌરવ રાખીએ કે આપણી ભાષા વિશે અકારણ હિણપત ના અનુભવીએ અને આપણી ભાષાની જે સમૃદ્ધિ છે એને ઓળખીને ગૌરવ લઈએ અધ્ધર અધ્ધર આપણે ત્યાં બધું શોધાઈ ગયું હતું એવી બોગસ ગૌરવની વાત નથી જે એકચ્યુઅલી લખાયું એ કેટલું ઊંચી કક્ષાનું છે એ કેટલું વિશ્વ સાહિત્યની જોડે ઊભું રહેવું છે તો એ વસ્તુઓ આપણે જો આપણે મેં કીધું એ પ્રમાણે નવી ટેકનોલોજીની મદદ લઈને પ્રસારીએ અને વાત કરીએ અને મારી સૌથી મોટી આશા મારાથી જે વીસ વર્ષ નાના લોકો છે એમના મનની ખુલ્લાસ છે એ લોકોમાં રાજકીયથી માંડીને સાંસ્કૃતિકથી માંડીને કોઈ બાબતના જાળા નથી આપણે એમને કહ્યું નથી એ સાંભળવા તૈયાર છે તો મને એમ છે કે આવું એક ઓડિયન્સ સાંભળવા તૈયાર હોય તો આપણે સામે કોઈને કશું વાંક કાઢવાનું તો રહેતું જ નથી જે કરવાનું છે આપણે જ કરવાનું રહેશે થેન્ક યુ